કાગલજા વિસ્તારના મહાબલરામપુર અંબેમાના મંદિરમાં આરતી માટે પધારેલા મહેમાન સંજય મહારાજ, જે પદ્માવતી ટ્રસ્ટના ટ્રસ્ટી છે અને વડોદરા શહેર પ્રમુખ NCP વિક્રમભાઈ પટેલ, આરતી ઉતારીને માના આશીર્વાદ લીધા હતા. અન્ય ભક્તજનો ડિમ્પલબેન શર્મા, મનોજ મોરિયા, અમૃતભાઈ બારિયા સાથે મળીને માતાના આશીર્વાદ લીધા. આ મંદિર પ્રાચીન છે અને સાક્ષાત માતાજીના દર્શન થાય છે, તો દરેક ભક્તજનોએ માતાજીના દર્શન કરવા પધારવું. તારીખ 6/12/2021 રોજ તાલુકા જંબુસરને ગામ રનોડ મુકામે શ્રી ગુરુદેવ ભાનુપ્રસાદ મહારાજની પધરામણી વિનોદભાઈ ધીરુભાઈ પરમારની ત્યાં પધરામણી કરવામાં આવી હતી. ફ્રીડમ ગ્રુપ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં BAPA સ્વામી શ્રી જ્ઞાન વત્સલ સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો, જેમાં ગુજરાતમાં વડોદરા શહેર માટે ગૌરવ લેવડાવે તેવું મહાદાન 1121 બોટલ બ્લડ ડોનેટ માટે ખૂબ ખૂબ અભિનંદન દરેક રક્તદાતાઓને કે જેમણે આ ભગીરથ સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે આગળ આવ્યા. સાથે મહાકાલી સેનાના દરેક વોલિયન્ટર બ્લડ ડોનરનો ખાસ આભાર વ્યક્ત કરીએ છીએ કે જેઓ સેવાકીય પ્રવૃત્તિ માટે હંમેશા આગળ રહેતા હોય છે. અમરેલી જિલ્લામાં હોમગાર્ડ સ્થાપના દિવસની જિલ્લાના 18 યુનિટ દ્વારા ઉજવણી કરવામાં આવી. બ્લડ કેમ્પ, રૂટ માર્ચ, સેરીમોનિયલ પરેડ, વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન વગેરે વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી. જિલ્લા હોમગાર્ડ્સ દળ અમરેલી દ્વારા હોમગાર્ડ સ્થાપના દિવસ 2021ની ઉજવણી કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડ્સ ગુજરાત રાજ્યની સૂચના તથા માર્ગદર્શન મુજબ જિલ્લા હોમગાર્ડ્સ કચેરી અમરેલી દ્વારા જિલ્લાના 18 યુનિટ ખાતે ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જિલ્લાના વિવિધ યુનિટ ખાતે રૂટ માર્ચ, પ્રભાત ફેરી, વૃક્ષારોપણ, સેરીમોનિયલ પરેડ, સાક્ષરતા અભિયાન, સ્વચ્છતા અભિયાન, જનજાગૃતિ અભિયાન, રમતગમત સ્પર્ધા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશિષ્ટ પ્રતિભાવો ધરાવનાર હોમગાર્ડ્સ સભ્યનું સન્માન પણ ગોઠવવામાં આવ્યું. સાવરકુંડલા હોમગાર્ડ્સ કચેરી ખાતે હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણીના સંદર્ભે રક્તદાન કેમ્પ તેમજ ઈશ્રમ કાર્ડનો કેમ્પ યોજાયો. હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ અન્વયે યુનિટ કચેરી ખાતે રોશની અને રંગોળીથી સજાવટ કરી બ્લડ ડોનેશન કેમ્પનું ઉદ્ઘાટન માનવ મંદિર પાગલ આશ્રમના સંતશ્રી ભક્તિરામ બાપુ તથા જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ અશોકભાઈ જોશી સાહેબ દ્વારા કરવામાં આવ્યું. આ તકે જિલ્લા કમાન્ડન્ટ અશોક જોશી, સ્ટાફ ઓફિસર લીગલ હંસાબેન મકાણી, સ્ટાફ ઓફિસર જનસંપર્ક અમિત ગીરી ગોસ્વામી તથા ડિવિઝનલ તાબાના અધિકારી ભટગાહા કચ્છી માઢક શરદ સાપરિયા તથા અન્ય અધિકારીઓ હાજર રહ્યા. સાવરકુંડલા ડુંગર, ડેડાણ, લીલિયા, ધારી, લાઠીના જવાનો અધિકારીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન રક્તદાતાઓને પ્રમાણપત્ર બ્લડ બેંક તથા જિલ્લા હોમગાર્ડ્સ કચેરી અમરેલી દ્વારા પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા. તાલુકા હોમગાર્ડ્સ યુનિટ સાવરકુંડલાના ઓફિસર કમાન્ડિંગ પ્રવીણ સાવજ દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી કાર્યક્રમને સફળ બનાવવા સાવરકુંડલા તાલુકા હોમગાર્ડ્સ યુનિટના NCO તથા જવાનોએ જહેમત ઉઠાવેલ અને જિલ્લા હોમગાર્ડ સ્ટાફ ઓફિસર જનસંપર્ક અમિત ગીરી ગોસ્વામીની યાદીએ જણાવ્યું હતું. 2021 હોમગાર્ડ સ્થાપના દિનની ઉજવણી વડી કચેરી સૂચના મુજબ જિલ્લા હોમગાર્ડ કચેરી અમરેલી દ્વારા આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત આજે સાવરકુંડલા તાલુકા હોમગાર્ડ યુનિટ ખાતે રક્તદાન તેમજ ઈ શ્રમનો કાર્ડનો કેમ્પ રાખવામાં આવેલ છે. મૂડી તાલુકાના સરા ગામે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં હાજર રાજુભાઈ એમ સોલંકી, નટુભાઈ આર મકવાણા, જીગાભાઈ એમ મકવાણા, દીપક ગોવિંદભાઈ મકવાણા, ઈશરત પરમાર, શૈલેષ કે સોલંકી, જીતુભાઈ પરવીન અને દલિત સમાજના આગેવાનોએ હાજરી આપી હતી. ભરૂચ સ્ટેશન સ્થિત ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના 65મા મહાનિર્વાણ દિવસ નિમિત્તે ફુલહાર અર્પણ કરાયા. ભારતરત્ન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની 65મી પુણ્યતિથિ નિમિત્તે ભરૂચના સ્ટેશન સ્થિત આવેલા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી પુષ્પાંજલિ પાઠવવા સાથે તેઓએ કરેલા સંઘર્ષ અંગે કાર્યક્રમો યોજાયા હતા. ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર અમર રહોના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભારત બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની 6 ડિસેમ્બરે પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લામાં વસતા વિવિધ દલિત સંગઠન મંડળો અને રાજકીય પક્ષો દ્વારા તેઓને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના 65મા મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ભરૂચના સ્ટેશન સર્કલ સ્થિત ભરૂચ જિલ્લામાં કાર્યરત
બામ સેફ ઇન્સાફ અને બીએમજી સહિત વિવિધ મંડળો દ્વારા તેમજ વિવિધ રાજકીય પક્ષો દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને ફૂલહાર અર્પણ કરી પુષ્પાંજલિ પાઠવવામાં આવી હતી, જેમાં વિવિધ સંગઠનના લોકોએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સંઘર્ષનું વર્ણન કરી લોકોમાં જાગૃતતા લાવવા માટે પ્રયાસ કર્યા હતા અને સાથે જ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને સલામી આપવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વિવિધ સંગઠનોના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનો 65મો મહાપરિનિર્વાણ દિવસ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા હતા, જેમાં ઇન્સાફ મંડળના રાષ્ટ્રીય અધ્યક્ષ મોહનભાઈ પરમાર, બામસેફના ગુજરાત રાજ્યના મહામંત્રી વિનયભાઈ સોલંકી, બામસેફના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બેચરભાઈ રાઠોડ, ભારતના રાષ્ટ્રીય મહિલા ગૃહ ઉદ્યોગના રાષ્ટ્રીય અધ્યક્ષ જેવી પરમાર, ભરૂચ યુનિટીના શાંતિલાલ રાઠોડ સહિતના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના 65મા મહાપરિનિર્વાણ દિવસે ભારતભરમાં બામ સેફ અને ઇન્સાફ સંસ્થા તરફથી ગામડાઓ અને શહેરી વિસ્તારોમાં તેમના સામાજિક બલિદાનનો ઇતિહાસ ગામની જનતા સુધી પહોંચાડી બંધારણ અને સંસદીય પ્રણાલીની જાળવણી રાખવાની આપણી જવાબદારી નિભાવવાની હાકલ કરતા વિવિધ મશીનરી સૂત્રો સાથે તમામ કાર્યકરોએ ફૂલે આંબેડકરી મશીનરી કાર્યને આગળ ધપાવવાની તેમજ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આમોદમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા. આમોદનગરમાં બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે નગરમાં આવેલી પ્રતિમા પાસે ફૂલહાર ચડાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહો જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા જેવા સૂત્રો સાથે આંબેડકરને ફૂલહાર ચડાવી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે આમોદ નગરપાલિકા પ્રમુખ મહેશ પટેલ, શહેર ભાજપના પ્રમુખ મહેશ શાહ, નગરપાલિકાના સદસ્યો, આમોદના અગ્રણી મુકેશ જાદવ, ભરત તલાટી, મનહર સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અમરેલીના રાજુલા તાલુકાના ડુંગર ગામનું ગૌરવ વિપુલ નારીગરા. રાજુલા તાલુકાના ડુંગર ગામના વેલિયન્ટ સ્ટાર ક્રિકેટર વિપુલ નારીગરા નેપાળના પોખરા શહેરમાં છે. ક્રિકેટર રવિપુલ નારીગરાના ચાહકો ઓટોગ્રાફ લેવા હોટલ સુધી ઉમટી પડ્યા હતા. સૌરાષ્ટ્રના પાંચાળ પ્રદેશના ગૌરવ સમાર રાજકોટ જિલ્લાના જસદણ વિછિયા તાલુકાના ઓરી ગામના કોળી સમાજના જવાન સરવૈયા મહેશભાઈ કેશવભાઈએ આર્મીમાં તાલીમ લઈ વતન આવતા ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું. ઓરી ગામના સમસ્ત પાંચાળ વિકાસ બોર્ડ અને વિછિયા તાલુકા કોળી સમાજના પ્રમુખ વિનોદભાઈ વાલાણી આયોજિત ફોજીનું સ્વાગત કાર્યક્રમમાં વિછિયાથી ઓરી ગામે ડીજે, દેશી ઢોલ તેમજ દેશભક્તિના ગીતો સાથે અને દેશભક્તિના નારા સાથે ભારત માતા કી જય, જય વંદે માતરમ જેવા રાષ્ટ્રીય ગીતો સાથે ઓરી ગામ દેશભક્તિના રંગે રંગાયું હતું. ઘોડેસવારી સાથે જવાનના આગમન સાથે તમામ સમાજના લોકોએ હારતોરા, મોમેન્ટો અને શાલ ઉડાડીને સન્માન કર્યું હતું. મોટી સંખ્યામાં મહિલાઓ અને દીકરીઓએ સામૈયા કર્યા હતા. સતસુરા, સુરવીરો અને દાતારીનો અમર ઇતિહાસ ધરાવતી આ પાંચાળ ભૂમિમાં જ્યાં મહાભારત વાવો અને ગીતો નીકળે, યુદ્ધ વાવો અને બુદ્ધ નીપજે, આ ભૂમિની તાકાત છે. ખમીર ખુમારી ખાનદાની એ પાંચાળ પ્રદેશના ખોડાની ઓળખ છે. ભવિષ્યમાં રાષ્ટ્રની અને આ દેશની સેવામાં સહભાગી બની આ વિસ્તારના યુવાનો વધુમાં વધુ લશ્કરમાં જોડાય તેવું વિનોદભાઈ વાલાણીએ આહવાન કરી પાંચાળનું ગૌરવ વધારનાર જવાન મહેશભાઈને રાષ્ટ્રીય સેવા સન્માનપત્ર, મોમેન્ટો અને શાલ ઉડાડીને સન્માનિત કર્યા હતા અને સન્માન સમારંભ અને સરઘસમાં હાજર રહેલા તમામ સમાજના ગ્રામજનો અને આજુબાજુના ગામડાઓમાંથી પધારેલા જન્મેદની સહિત તમામ મહાનુભાવોનો આતકે આભાર માનવામાં આવ્યો હતો. તારીખ 6/12/2021 કચ્છ જિલ્લાના ભચાઉથી રાપરનો રસ્તાનું કામ ચાલુ છે. હાઇવે રોડ, મોટા રોડનું કામ ચાલુ છે. લોટેશ્વરથી કંકરવા સુધી મેઘપર ખોરાઈ અંદાજે 18 કિલોમીટર ડામરનું રોડનું કામ ચાલુ છે. રસ્તાનું કામ ચાલુ હોવાથી ખોરાઈ કુંજીસર મેઘપર કકરવા આ રસ્તો રાપર જાય છે, ભચાઉથી ડામરનો રોડ બની રહ્યો છે. કામગીરી ઝડપથી થઈ રહી છે ત્યારે આસપાસ કંઈ પણ ઘટના બને તો તેનો સંપર્ક કરવા વિનંતી. કચ્છ જિલ્લાના ગામ સામખિયારી ગ્રામ પંચાયતની ચૂંટણી 2021 સરપંચ પદે ઉમેદવાર બાળા અમરાભાઈ ભીખાભાઈ ચનાબાપાને તથા તેમના સભ્યપદના તમામ ઉમેદવારોને પેનલ ટુ પેનલ આપનો કિંમતી મત આપી વિજય બનાવો. નિશાન કુકર વોર્ડ નંબર 1-13, કુલ સભ્ય 13, સામખિયારી ગ્રામ પંચાયત. શ્રી મોમાઈ માતાજી મોમાઈ મોરા મોરાગઢમાં દર્શન કરતા છત્તીસગઢ રાજ્ય યુવા આયોગના પૂર્વ અધ્યક્ષ બસ્તરના મહારાજા શ્રી કમલચંદ્ર
ભજદેવો આજે શણવા પધાર્યા હતા. માંડવી મધ્ય માનવતા ગ્રુપ દ્વારા સ્વરોજગારી લક્ષી તાલીમોનો પ્રારંભ. ગાંધીધામના માંડવીના ગોકુલવાસ શીતલનગર મધ્ય બહેનોને સ્વરોજગારી લક્ષી તાલીમનો પ્રારંભ માનવતા ગ્રુપ આદિપુર દ્વારા જુદા જુદા મહાનુભાવોના સર્વશ્રી માંડવી મહેશ્વરી સમાજના પ્રમુખ દીપકભાઈ કુફલ, મહામંત્રી દિનેશભાઈ મુછડિયા, ખજાનચી બિપિનભાઈ થારુ, ખીમજીભાઈ અમચુંગ, દિનેશભાઈ અમચુંગ, વાલજીભાઈ કટુવા, દેવલબેન ઘેડા, પરેશભાઈ નંજર, મહાત્મા ગાંધી કુમાર છાત્રાલયના ગૃહપતિ ખત્સીભાઈ મહેશ્વરી, સામાજિક અગ્રણીઓ બાબુલાલભાઈ પારિયા, ચામસીભાઈ લાંબા તેમજ અન્ય અગ્રણીઓએ દીપ પ્રગટાવી કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. ઉપસ્થિત અતિથિઓએ ગ્રુપ દ્વારા સમગ્ર કચ્છમાં વર્ષોથી બહેનો સ્વરોજગારી લક્ષી તાલીમો મેળવી સ્વનિર્ભર બની આગળ વધે તે માટે કરી રહેલા સેવાકીય કાર્યને બિરદાવ્યું હતું. સાથે સાથે આવા માનવતાવાદી કાર્યમાં સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. માનવતા ગ્રુપના પ્રમુખ ગોવિંદ દનીચાએ છેલ્લા 17 વર્ષથી માનવતા ગ્રુપ દ્વારા વિવિધ પ્રકારની માનવતાવાદી પ્રવૃત્તિઓ વિશે પ્રકાશ પાડ્યો હતો અને આવા તાલીમ કેન્દ્રોમાં વધુમાં વધુ બહેનો જોડાય તે માટે અનુરોધ કર્યો હતો. સાથે સાથે માંડવી તાલુકાના રાયણ ગામના કેન્દ્ર પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. કેન્દ્રના પ્રશિક્ષક દક્ષાબેન કટુવા, ભક્તિબેન નાથબાવા તેમજ સુનયના ચંદારિયાએ તાલીમ અંગે માહિતગાર કર્યા હતા. આયોજન વૈશાલી ઝંઝક, કલ્પના વિજોડા, કાજલ ચંદરિયા, રંજના નાથબાવા, જિજ્ઞા મહેશ્વરી, રંજના કેનિયા, આસમા જુણેજાએ જહેમત ઉઠાવી હતી. ગામ કંડોલ હાલ મુંબઈ હસ્તે માદેવાભાઈ ભીખાભાઈ માખણી, માકુમબેન ભીખાભાઈ માખણીને સમર્થન કંડોલ રાધેકૃષ્ણ ગૌશાળામાં ચબૂતરો અર્પણ કરવામાં આવેલ છે. માખણી પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી શ્રી રાધેકૃષ્ણ ગૌશાળા તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. માળિયાહાટી તાલુકાના જંગર ગામે ફોર્મ પરત ખેંચવાના દિવસે સમરસ. માળિયા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ છે ત્યારે માળિયાહાટીના તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા પિયુષભાઈ પરમાર, કિશનભાઈ સોલંકી તથા પિયુષભાઈ ડોંડિયાના પ્રયાસોથી જંગર ગામના ગામ લોકોને વિશ્વાસમાં લઈને સમરસ ગ્રામ પંચાયત બનાવનો નિર્ધાર કર્યો, જેમાં સરપંચ તરીકે હંસાબેન રામસિંહભાઈ સોલંકી, તેમની સમરસ ગ્રામ પંચાયતની પેનલના સભ્યો એક રંજનબેન વિજયભાઈ ડાંકી, બે હંસાબેન કાનાભાઈ એરડા, ત્રણ જયંતિભાઈ બચુભાઈ વાઘેલા, ચાર ગોવિંદભાઈ કરશનભાઈ બારડ, યોગેશભાઈ અર્જનભાઈ જાદવ, કમળાબેન ભરતભાઈ પરમાર, કમળાબેન લખમણભાઈ ડોંડિયા, ભગવાનભાઈ સીડીભાઈ બારડ સહિતના સભ્યોની નિમણૂક થતાં ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો હતો. આ સમરસ ટીમ બાકી રહેતા કામો પૂર્ણ કરશે તેવી ખાતરી પિયુષભાઈ પરમારની યાદી જણાવે છે. નમસ્કાર, હું પિયુષ પરમાર, તાલુકા પંચાયત માળિયાહાટીના વિરોધ પક્ષ નેતા. આજરોજ જંગર ગ્રામ પંચાયત બિનેલ થઈ છે. હંસાબેન રામસિંહભાઈ સોલંકી, આ તકે અમે જંગર ગામનો રામસિંહભાઈ તથા કિશનભાઈ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તમે સૌ ગામ લોકોએ સાથે મળી અને બિનેલ કર્યા બદલ જંગર ગામના તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. એની અંદર બહેરા કેટલા બિનેરીક છે? ચાર સભ્ય અને સરપંચ અને કુલ 5 લેડીઝ બિનેરીક છે. આગળની તમારી નીતિ શું છે સાહેબ? આગળ રામસિંહભાઈ અને કિશનભાઈ ને સાથે મળીને ગામના યોગ્ય જે કામો છે એ વહેલી તકે પૂર્ણ થાય એવા પ્રયત્ન કરશે. શહેરના કારીલીબાગ પોલીસ સ્ટેશનના કર્મીઓને ચોક્કસ બાતમી મળી હતી કે ખોડિયાર માતાના ખાંસાના દસાલાડ વાડી પાસે રહેતા કિરણ શ્યામલાલ કહારે પોતાના જૂના મકાન શ્યામલીલા નિવાસ પાસે ક્રીમ કલરના ટેમ્પોની ઉપર ભૂરા રંગની તાડપત્રી ઢાંકેલ છે અને તેમાં વિદેશી દારૂનો જથ્થો લાવેલ છે તેમજ દારૂનું કટિંગ કરી રહેલ આ બાતમીના આધારે પોલીસે આજે વહેલી સવારમાં દરોડા પાડ્યા હતા અને વિદેશી દારૂની કુલ 552 નંગ બોટલ કિંમત 2.76 લાખની કબજે કરી હતી તેમજ ટેમ્પો મોબાઈલ વગેરે મળીને પોલીસે કુલ 4.26 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. માળિયાહાટીના ચુલડી ગ્રામ ચૂંટણીનો કર્યો બહિષ્કાર. માળિયાહાટીના તાલુકા ચુલડી ગ્રામ પંચાયતના સરપંચ સહિતના પેનલના સભ્યોએ ફોર્મ ખેંચવાના દિવસે સરપંચ સહિત પેનલના સભ્યોએ ફોર્મ પરત ખેંચી ચૂંટણીનો બહિષ્કાર કરેલ છે. મળતી વિગત પ્રમાણે ચુલડી ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ગામનો સંપૂર્ણ વિકાસ થયો છે પરંતુ તાલુકા જિલ્લા કક્ષાના જોડતા રસ્તા જેમ કે એક ચુલડીથી ગળું જંગર તરફ જતો રસ્તો, બે માળિયાહાટીના થી વડિયા પાત્રા ચુલડી તરફ જતો રસ્તો, ત્રણ વાંદરવડથી બાબરા ચુલડી તરફ જતો રસ્તો, ચાર ચુલડીથી પીપળવા છાત્રોડ તરફ જતો રસ્તો, પાંચ ચુલડીથી અકાળા જંગર ઉમરેઠી તરફ જતો રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં છે.
आ વિસ્તારના ખરાબ રસ્તાના લીધે આ વિસ્તારની પ્રજા ભારે પરેશાની ભોગવી રહી છે। હાલ વિસ્તારના લોકો ખાસ કરીને દવાખાના જવા માટે 108 જેવા અનેક વાહનો પણ વ્યવસ્થિત ચલાવી શકે તેવી પરિસ્થિતિ નથી। આ બાબતે વહીવટી તંત્ર દ્વારા બેદરકારી સામે આવતા પ્રજામાં ભારે રોષ જોવા મળ્યો। ત્યારે ચુલડી ગ્રામજનો દ્વારા જ્યાં સુધી વહીવટી તંત્ર દ્વારા આ કામ તાત્કાલિક કરવામાં નહીં આવે ત્યાં સુધી ચૂંટણી બહિષ્કાર કરવામાં આવશે। હવે આગામી દિવસોમાં તંત્ર ભર નિંદ્રામાંથી જાગશે કે પછી સૂતા રહેશે તે આવનારા દિવસો જ બતાવશે। બીજી તરફ ચુલડી ગ્રામ પંચાયતના સરપંચના પતિશ્રીએ જણાવ્યું આગામી દિવસોમાં વહીવટી તંત્રો દ્વારા તાલુકા જિલ્લાના રસ્તા બનાવવામાં આવશે તો ચુલડી ગ્રામજનો ફરી વખત જવાબદારી આપશે તો સરપંચ બનાવવાની તૈયારી બતાવી હતી। મારું નામ રાજાભાઈ રામસિંહભાઈ નંદાણીયા, ચુલડી સરપંચના પતિશ્રી છું। છેલ્લા 10 વર્ષથી મારા મિસિસ ચુલડી ગામના સરપંચ હતા અને જ્યારે 2012ની અંદર મારા ગ્રામજનોએ મને જે વહીવટ કરવા માટે આપેલો એમાં મેં ઘણા બધી ચુલડી ગામની અંદર અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદરથી ઘણા બધી કામ કર્યા છે। રોડ, રસ્તા, પાણી, દવાખાના, નિશાળ, શમશાન વગેરે વગેરે કામની કોઈ ઘણી બધી વિકાસ કર્યો છે અને છેલ્લે અમારા ગામની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણી આવી એ દરમિયાન મેં કોઈ ઉમેદવારી નોંધાવી નહીં અને ઉમેદવારી નોંધાતા પણ ક્યાંક ને ક્યાંક ભૂલચૂક થઈ ને ગામજનોનું એવું કહેવાનું થયું કે ભાઈ આપણા ગામની અંદરથી ઘણા રસ્તા તાલુકાને જોડતા જિલ્લાને જોડતા રસ્તાઓ છે એ ખરાબ છે ને એટલું બધી મારી પ્રેશરને ઓલું આવતા મેં ઉમેદવારી નોંધાવેલ નથી અને અમારા ગ્રામજનો કે હવે તો આપણે ચૂંટણીનો બહિષ્કાર કરીએ એને હિસાબે કાંઈક ને કાંઈક મિસગાઈડ થઈ છે અને હવે પછીના પણ કોઈ પણ સરપંચ આવે અને અમારા ગામડાના રોડ રસ્તા સારા થાય તો એવી જવાબદારી ફરીથી ગ્રામ લોકો મને આપશે તો હું સંભાળવા માટે પણ તૈયાર છું। મારું નામ હમીરભાઈ છે, હું ચુલડી ગામનો ખેડૂત છું અને અમે સામૂહિક બધા ગ્રામજનો ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ। અમારા ગામની જે પાયાની જે સુવિધા છે, રોડ રસ્તા ઘણા સમયથી ખૂબ ગંભીર હાલતમાં છે। લોકોને દવાખાને લઈ જવા માટે 108થી પણ વાહનો પણ પરિસ્થિતિમાં ચાલે એમ નથી, લોકો બહુ હાલત ખરાબ છે। આવી પરિસ્થિતિમાં વહીવટી તંત્ર ક્યાંક ને ક્યાંક ઊણું ઉપડ્યું છે, વારંવાર રજૂઆત કરવા છતાં પણ વહીવટી તંત્રએ સતત ને સતત બેદરકારી રાખી સંકલનને અભાવે ખૂબ લોકો હેરાન થઈ રહ્યા છે। આવી પરિસ્થિતિમાં ગામના બધા લોકો સાથે મળી અને ચૂંટણીનો બહિષ્કાર કરીએ, જો સરકાર આ બાબતે ગંભીરતા લઈ લોકોના પ્રશ્ન સાંભળે અને રોડ રસ્તાની પરિસ્થિતિ વહેલી તકે સુધરે એવી અમારી રજૂઆત છે। આવી પરિસ્થિતિની અંદર આજે કોઈ પણ જગ્યાએ તમે જાઓ, ચુલડી જવું હોય તો કોઈ જગ્યાએથી જવા એવી પરિસ્થિતિ નથી। કોઈ રસ્તો ચુલડીથી તમે તાલાળા જવું હોય તો એ રસ્તો ખરાબ, માળિયા આવવું તો એ ખરાબ, ગડું જવું તો એ ખરાબ, વેરાવળ જવું હોય તો એ ખરાબ। આવી પરિસ્થિતિમાં લોકો બહુ ખૂબ જ ત્રાહિમામ છે તો આ પરિસ્થિતિમાં અમે સર્વે ગામજનોએ સાથે મળી અને ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ। એક પણ સરપંચના ફોર્મ ઉમેદવાર નથી? નહીં નહીં, બધાએ સામૂહિક જ બહિષ્કાર કર્યો છે, કારણ કે આજે કોઈ પણ ત્યાં સરપંચ રહે તો આજે પ્રજાની જે સુવિધા છે તે પૂરી આપી ન શકે। કોઈ માંદુ પડ્યું હાથે જે સરપંચની જવાબદારી આવે કે ભાઈ રોડ રસ્તાને શું કરે, તો એ માણસ બિચારો મૂંઝાઈ જાય, એને હિસાબે આવી પરિસ્થિતિ ઊભી થઈ છે। તો કે ભાઈ અમે કોઈ કે આ પરિસ્થિતિમાં સરપંચનો હોદ્દો અમે ગામમાં નિભાવી શકીએ એવી નથી, કારણ કે પોતાની જવાબદારી આવી જાય છે। ફોર્મ ભરવામાં આવ્યા હતા બધા સભ્યો દ્વારા? હા, બધાએ ભરવામાં આવ્યા હતા, પણ પરિસ્થિતિ જે ગામને જે લોકોના જે પ્રશ્ન છે એને હિસાબે લોકોએ સ્વયંભૂ બધાએ સાથે મળીને કીધું કે આપણે બિનરીફે નથી કરવી, અમે કોઈ આ પરિસ્થિતિ આ ગામની જે એક જવાબદાર હોદ્દો છે તે અમે સંભાળી નહીં શકીએ। આજે ફોર્મ ખેંચવામાં આવેલા છે? હા, બધાએ ખેંચી લીધા છે ફોર્મ। અમે પરિસ્થિતિને કીધું કે ભાઈ ફોર્મ રાખો, જવાબદાર વ્યક્તિ હોય છે, પણ નહીં કે અમે આજ આ હોદ્દો છે આ ગામની આજુબાજુની જે રોડ રસ્તાની પરિસ્થિતિને ધ્યાને લેતા અમે કોઈ પણ લોકો આ હોદ્દો અમે સંભાળી શકીએ એવું નથી, કારણ કે વ્યક્તિગત સરપંચની જવાબદારી થાય છે આ બાબતમાં। જાંબુસર તાલુકાના રૂણાદ ગામ પંચાયતની ચૂંટણીમાં ગામના તમામ ગામના વડીલો તથા ગામના ભૂતપૂર્વ સરપંચ સર્વે ભેગા મળીને ગામને સમરસ તરફ લઈ ગયા તેવી ગામની સૌ ગામજનો દ્વારા સૂચના આપી હતી, સમરસ ગામ બનાવી દીધું હતું। રૂણાદ ગામને સમરસ બનાવવા માટે પરમાર અર્જુનભાઈ જીટીભાઈ ગામના સરપંચ તરીકે નિમણૂક કરાયા છે। સરકારી કર્મચારી હોવા છતાં ચૂંટણી આચારસંહિતાનો ભંગ બદલ નરસિંહભાઈ ચૌહાણ ઉપર લેખિતમાં કરવામાં આવી ફરિયાદ।
હાલમાં ગ્રામ્ય વિસ્તારમાં સરપંચની અને સભ્યશ્રી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે અને જ્યાં ચૂંટણી યોજાવાની છે ત્યાં ચૂંટણી આચારસંહિતાનો નિયમ લાગુ પડતો હોવાથી તળાજા તાલુકાના સોસિયા ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણી હોવાથી સોસિયા ઉમેદવારોને ફોર્મ ભરવા તળાજા તાલુકા પંચાયત ખાતે હાજર રહી પોતે ફોર્મ ભરીને રજૂ કરતા હતા. નરસિંહભાઈ મેરાભાઈ ચૌહાણ ભંડારિયામાં તાલુકો ભાવનગર ખાતે સીઆરસી નોકરી પ્રાથમિક શિક્ષણ કરે છે તે તારીખ 2/12/2021 ગુરુવારે તેમની નોકરી ચાલુ હતી કે રજા મૂકેલ હતી એ પણ તપાસવાનો વિષય છે. તેઓ રાજકીય પક્ષના કાર્યક્રમમાં પણ હાજર છે. ગ્રામ્ય વિસ્તારમાં પોતે જિલ્લા પંચાયતના સદસ્ય ન હોવા છતાં સદસ્યના નામની ગાડીનો ઉપયોગ કરે છે. આગામી તારીખ 19/12/2021 ગામડાના સરપંચની અને સભ્યશ્રીની ચૂંટણી હોવાથી તેઓ નોકરી કરવાને બદલે ચૂંટણી પ્રચાર કાર્ય વધુ કરે છે એટલે સીઆરસી તરીકેનું કાયમી એમનું લોકેશન નોકરીનો સમય ખાસ તપાસવા અમારી માંગ છે. ચૂંટણી દરમિયાન સોસિયો જસપરા ખદરપર પાણીયાળી ગામડામાં સરપંચની ચૂંટણી ચાલુ રહી છે ત્યારે દરરોજની રાત્રિના સમય અને દિવસના સમયે જિલ્લા પંચાયત સદસ્યએ લખેલી ગાડીના નામનો ઉપયોગ કરીને રાજકીય કામગીરી કરે છે એ પણ તાત્કાલિક બંધ કરાવવી જોઈએ અને જ્યાં સુધી ગામડાની ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ વિસ્તારના ગામડાઓમાં રાજકીય પ્રચાર માટે જિલ્લા પંચાયતના સભ્યની ગાડીનો ઉપયોગ નરસિંહભાઈ ચૌહાણ પ્રાથમિક શિક્ષણ જિલ્લા પંચાયત ભાવનગર તે બંધ કરાવવાની માંગ છે. તારીખ 19/10/2021 સુધી ચૂંટણી દરમિયાન ખાસ સરકારી કામ તેમને સોંપવામાં આવે તેવી માંગ છે કારણ કે એમને નોકરી કરતાં રાજકીય કામગીરીમાં વધુ રસ છે અને જ્યાં સુધી ચૂંટણી ચાલે ત્યાં સુધી નોકરીનું લોકેશન સમય અને સ્થળની ખાસ તપાસ કરવામાં આવે તેવી પણ અમારી વિનંતી છે. ચૂંટણી પંચના નિયમ મુજબ આચારસંહિતાનો ભંગ કરવા બદલ સરકારશ્રીના નિયમ મુજબ તેમની સામે સરકારી રાહે પગલાં ભરાય તેવી માંગ સાથે આ અંગે પુરાવા સાથે આજરૂ તળાજા ખાતે ડેપ્યુટી કલેક્ટરશ્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે અને તેની તમામ નકલ રાજ્ય મુખ્ય ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભાવનગર તાલુકા વિકાસ અધિકારી તળાજા મામલતદાર શ્રી તળાજા સચિવ શ્રી રાજ્ય ચૂંટણી પંચ ગાંધીનગર અધિક મુખ્ય સચિવ શ્રી સચિવાલય ગાંધીનગર વિકાસ કમિશનર શ્રી સચિવાલય ગાંધીનગર શિક્ષણ મંત્રી શ્રી ગાંધીનગર મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર વિરોધ પક્ષના નેતા શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરને સુખદેવ સી ગોહિલ સોસિયા તરફથી મોકલવામાં આવેલ છે. માળિયાહાટી તાલુકાના ધુમલી ગ્રામ પંચાયતના ફોર્મ પરત ખેંચવાના પરત દિવસે સમરસ થતા તાલુકા ભાજપની ટીમે આવકારેલ. માળિયાહાટીના તાલુકા ધુમલી ગ્રામ પંચાયત ફોર્મ પરત ખેંચવાના દિવસે ધુમલી ગ્રામજનો સાથે મળી ગામનો સારો વિકાસ કરવા માટે તાલુકા પંચાયત સભ્ય રણજીતભાઈ યાદવ, ઘુમલી ગામના પૂર્વ સરપંચ બાબુભાઈ ખેર, નારાયણભાઈ પરમાર, અર્જુનભાઈ પરમાર, વીરાભાઈ વાડા સહિતના લોકોએ પ્રયત્નોથી સમરસ સરપંચ ભગવાનભાઈ પીઠાભાઈ રાઠોડ અને તેમની પેનલના સભ્યોને સમરસ કરવા જહેમત ઉઠાવી હતી. આ તકે માળિયાહાટી તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપ સિસોદિયા, માળિયાહાટી તાલુકાના ભાજપના પ્રમુખ રાજેશભાઈ ભાલોડિયા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કાનજીભાઈ યાદવે ધુમલી તાલુકાના આગેવાનો અને ગ્રામજનો સમરસ ગામ કરતા આભાર વ્યક્ત કર્યો હતો. ચૂંટણીની અંદર આપણા માળિયાહાટીના તાલુકાના ઘુમલી ગામ સમરસ ગામ જાહેર થયું છે, જેમાં જૂનાગઢ જિલ્લા અને સોમનાથ જિલ્લાના સાંસદ રાજેશભાઈ ચુડાસમા સાહેબ, જૂનાગઢ જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ ભાઈ શ્રી લક્ષ્મણભાઈ યાદવ, માળિયાહાટીના તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દિલીપભાઈ સિસોદિયા સાહેબ, જિલ્લા પંચાયતના સદસ્ય હીરાભાઈ સોલંકી, તેમજ માળિયાહાટીના તાલુકા ભાજપના પ્રમુખ રાજેશભાઈ ભાલોડિયા, બધાએ ઘણા દિવસથી જહેમત બાદ આજે બિનહરીફ સમરસ ગામ ઘુમલી જાહેર કરવામાં આવેલ છે. આ તકે હું હૃદયપૂર્વક માળિયાહાટીના તાલુકા પંચાયતના સદસ્ય શ્રી રણજીતસિંહ યાદવ તરીકે હું બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. માળિયાહાટીના તાલુકા જંગલ ગ્રામ પંચાયત સમરસ થતા માળિયાહાટીના તાલુકા ભાજપ દ્વારા મોટું નિવેદન આપ્યું. માળિયાહાટી તાલુકાના જંગલ ગ્રામ પંચાયત સમરસ થતા
માળીયાહાટી તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઈ ભાલોડિયાએ જણાવ્યું કે જંગલ ગ્રામ પંચાયત બાબરા સીટ નીચે આવતું ગ્રામ જંગલ ગ્રામ પંચાયત સમરસ કરવા માટે ભાજપના આગેવાન અને માળીયાહાટીના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કાનજીભાઈ યાદવના અને ભાજપ પરિવારના પ્રયત્નોથી જંગલ ગ્રામ પંચાયત સમરસ થયેલ છે। માળીયાહાટી તાલુકાના ભાજપ પ્રમુખ રાજેશભાઈ ભાલોડિયાએ અંતમાં જણાવ્યું કે ભાજપ દ્વારા શાંતિ ગ્રામ સમરસ થાય તેવા પ્રયત્નો થઈ રહ્યા છે, પરંતુ કોંગ્રેસના આગેવાન ખોટા જસ ખાટવા માટે નિવેદન આપી રહ્યા છે। કોંગ્રેસના આગેવાન દ્વારા એક પણ ગામ સમરસ થયેલ નથી। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપ પ્રેરિતના સરપંચો અને તેમની પેનલો જીતશે તેવી આશા વ્યક્ત કરી છે। છ ગામ બિનહરીફ થયેલ છે અને ચાર ગામમાં ઇલેક્શન નથી, પરંતુ તે સિવાયના દરેક ગામમાં મોટામાં મોટા ભાગે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટી પ્રેરિત સરપંચો જે આ ચૂંટણી પછી જાહેર થવાના છે એવો અમને દ્રઢ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત તમામ સરપંચો ચૂંટાવાના છે। જે કોંગ્રેસ ના કોઈ પણ સરપંચો ચૂંટાય તેવી કોઈ શક્યતાઓ હાલ દેખાતી નથી। અમારી એની ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા।